नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस गणित में आपनो हार्दिक स्वागत छे। बेटा आपणे भणी रह्या छे तेरमु प्रकरण स्वाध्याय 13.2 प्रश्न नंबर 7। दीकरा एक एक लेक्चर में आपणो एक ज दाखलो पूरो थाय छे, पण दीकरा चिंता करवा जेवुं नथी। आपणो अभ्यासक्रम घणो बधो पती गयो छे बराबर, अने हजी आपणे दीकराओ एप्रिल महीना सुधीनी लांबी मंजिल कापवानी छे। एटले ऑनलाइन पछी आपणे कई रीते समय पसार करीशुं, एटले धीरे धीरे चाले तो वांधो नथी बराबर बेटा। हवे आपणे आगळ वधीए सातमा प्रश्ननी अंदर। दीकरा एक अर्धगोलक जेनी ऊंडाई 60 सेमी छे, एटले आ ऊंडाई थी एटले त्रिज्या थे बराबर, अने एनी ऊपर दीकराओ 120 सेमी ऊंचाई वाळो शंकु मूकेलो छे, आवुं एक पात्र छे एमां बराबर। आ पात्र ने 180 सेमी लंबाई वाला अने 60 सेमी त्रिज्या वाला नळाकार नी अंदर मुकवामां आवे छे, पाणी भरेला नळाकार नी अंदर मुकवामां आवे छे। तो पछी बाकी रहेला पाणी नू तमारे घनफळ शोधवानुं छे। नळाकार आखो भरेलो छे बराबर, हवे एनी अंदर आवो शंकु ने अर्धगोलक वाळुं एक रमकडुं मूक्युं छे, એટલે પાણી બહાર નીકળી ગયું એટલું, તો બાકી રહેલા પાણીનું ઘનફળ આપણે શોધવાનું। તો એ શોધવું શું કરવું પડે, નળાકારનું ઘનફળ માઇનસ શંકુ વત્તા અર્ધગોલકનું ઘનફળ, આવું આપણો પદ થાય। તો પહેલા આપણે દરેકનું માપ લઈ લઈએ નળાકાર માટે। દીકરા નળાકાર માટે એચ બરાબર 180 સેમી અને આર બરાબર કેટલા, તો કે 60, ત્રિજ્યા તો બધાની સરખી છે એટલે આર જ રાખશું આપણે, આર 60 સેમી બરાબર, કારણ કે અર્ધગોલકની ત્રિજ્યા પણ 60 અને શંકુની ત્રિજ્યા પણ 60। ચાલો પછી આગળ શંકુ માટે દીકરા એચ બરાબર કેટલા, તો કે 120 સેમી, અને આર કેટલો, તો એનો આર પણ 60 સેમી છે બરાબર। અને ગોલક માટે અર્ધગોલક માટે દીકરા આર, તો એનો આર પણ 60 જ સેમી થશે, એટલે બધાની ત્રિજ્યા સરખી છે એટલે આપણે એને સ્મોલ આર તરીકે જ લીધું બરાબર। પણ એચ અલગ અલગ છે એટલે નળાકારનો એચ 180 કેપિટલ અને શંકુનો એચ સ્મોલ 120। હવે આપણે આગળ વધીએ આપણા પદમાં બરાબર, બાકી રહેલ પાણીનું ઘનફળ બરાબર શું થાય, તો કે આખા નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ માઇનસ શંકુનું ઘનફળ વત્તા અર્ધ ગોલકનું ઘનફળ, આવી રીતનું પદ બને છે। અહીંયા આપણે સૂત્ર મૂકીએ, નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ માઇનસ શંકુનું ઘનફળ શું થાય દીકરા, 1/3 પાય આર સ્ક્વેર એચ વત્તા અર્ધ ગોલકનું, તો કે 2/3 પાય આર નો ઘન બરાબર। બધામાંથી દીકરા કોમન જો પાય આર સ્ક્વેર નીકળે, શું નીકળે, પાય આર સ્ક્વેર, એટલે અહીંયા વધે એચ માઇનસ, અહીંયા શું વધશે 1/3 એચ અને માઇનસ પ્લસ માઇનસ થઈ જશે બરાબર। માઇનસ કેટલા વધશે, તો કે અહીંયા 2/3 આર વધશે, આ પ્રકારનું પદ થશે બરાબર। એચ પછી માઇનસ 1/3 એચ પછી આ કૌંસ છૂટી જાય એટલે માઇનસ પ્લસ થઈ જાય માઇનસ। હવે આમાં કિંમત મૂકી, પાઈની કિંમત 22/7, આર બરાબર કેટલા છે 60, એટલે 60 × 60 અને કેપિટલ એચ કેટલો છે, તો કે 180 માઇનસ 1/3 એચ કેટલો સ્મોલ 120 માઇનસ 2/3 આર કેટલો, તો કે 60। આગળનું પદ એક લઈએ અહીંયા બરાબર, ગુણ્યા 6/6 3600 કૌંસમાં 180 માઇનસ કેટલા 4 3 12 એટલે 40 માઇનસ 20 3 60 એટલે 40 બરાબર। આગળ વધીએ દીકરા, આ પદ એમનું રાખો હજી 22/7 × 3600 ગુણ્યા, હવે જો 180 માંથી 40 40 બાદ કરો એટલે કેટલા વધે, તો કે 100 વધે બરાબર। હવે આપણે આનો દીકરાઓ કરીએ ગુણાકાર,
36 गुणिया 22 कर दी, 0 6 2 12 1 3 2 6 1 7 2 7 2 9 7 बराबर 36 गुणिया 22 तो कितना था 792 पची 1 2 3 4 0 અને એના છેદમાં કેટલા 7 બરાબર આ તમને દીકરાઓ મળ્યું સેમીનો ઘન શું શું મળ્યું સેમીનો ઘન હવે આટલી મોટી રકમ છે દીકરાઓ એટલે સેમીનો ઘન હોય તો એને આપણે મીટરના ઘનમાં ફેરવવું પડે મીટર નાનું બોલે બરાબર એટલે મીટરના ઘનમાં ફેરવવું હોય તો 1000 સેમીનો ઘન બરાબર 1 મીટર થાય કેટલા થાય 1 મીટર બરાબર હવે 1 સેમીનો જો ઘન લેવો હોય તો 1 મીટર બરાબર 100 સેમી તો અહીંયા સેમીનો ઘન છે એટલે 100 કેટલી વખત આવશે 3 વખત કેટલી વખત ત્યારે મીટરનો ઘન થશે એટલે 792 એની પાછળ દીકરાઓ 4 મીંડા અને નીચે દીકરાઓ 7 ગુણ્યા 1 વખત 100 બીજી વખત 100 અને ત્રીજી વખત 100 એટલે થાય મીટરનો ઘન શું થશે મીટર 1 2 3 4 1 2 3 4 ઉડી ગયા એટલે હવે 7 વડે આપણે ભાગાકાર કરી અને 2 પોઈન્ટ કાપતા 7 1 7 7 1 7 કેટલા વધ્યા તો કે 2 કેટલા વધ્યા 2 એટલે 22 થયા 7 3 21 કેટલા 7 3 ને 21 કેટલા વધ્યા 1 બરાબર ભાગ નીચે 0 બરાબર ઉપરથી ઉતારો 0 એટલે 10 થયા તો 7 1 7 11 30.1 અને એના 2 નીચે છે 100 એટલે 2 પોઈન્ટ કાપી આપણે તો 1 પોઈન્ટ સોરી તો અહીંયા પોઈન્ટ આવશે હા અને પછી 0 આવશે અને પછી 1 આવશે બરાબર તો આના 2 પોઈન્ટ કાપી એટલે 1.130 મીટરનો ઘન આટલું પાણી દીકરાઓ પાત્રમાં વધે કેટલું 1.30 બરાબર છે મીટરનો ઘન બરાબર આટલું પાણી દીકરાઓ 1.130 પાત્રમાં વધે એટલે પહેલા રકમ પરથી આકૃતિ દોરતા શીખજો દીકરાઓ અહીંયા હું રકમ લખતો નથી વધારે ટાઈમ લાગે એટલે બરાબર પણ દીકરાઓ રકમ પરથી આકૃતિ દોરતા શીખશો તો જ દાખલો આવશે રકમમાં કઈ આકૃતિ દોરેલી નથી આ તો મેં દોરી છે અને પછી મેં તમને સમજાય એટલે તમે પણ દીકરાઓ પહેલા આકૃતિ દોરો બરાબર બરાબર આકૃતિ દોર્યા પછી કયા કયા આકાર છે એના માપ લખો બધાના માપ સરખા હોય તો એક જ સંજ્ઞા રાખો અલગ અલગ હોય તો કેપિટલ અને સ્મોલ કરો અથવા R1 અને R2 કરો અને પછી આપણે જે શોધવાનું છે એનું સૂત્ર બનાવો અને આગળ ઓકે ચાલો